લેવરોની માધુરી પાસે વાત કરું છું. એટલે આપણે બીએસસી મેથેમેટિક્સ ફિઝિક્સ થર્ડ સેમિસ્ટરર પાર્શિયલ ડિફરન્સિયલ ઇક્વેશનર આ ગોટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 3, સોલ્વ ધ ડિફરન્સિયલ ઇક્વેશન ડો સ્ક્વેર ફાઇ ડિવાઇડ બાય ડો એક્સ સ્ક્વેર પ્લસ ડો સ્ક્વેર ફાઇ ડિવાઇડ બાય ડો વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0 ઇફ ફાઇ ઓફ એક્સ કમા 0 ઇક્વલ્સ ટુ ફાઇ ઓફ 0 કમા વાય ઇક્વલ્સ ટુ 0. ક્વેશ્ચન નંબર 2, સોલ્વ કરવા બાય ધ મેથડ ઓફ સેપરેશન ઓફ વેરિયેબલ. આ સે મેથડ વિશે ઓલરેડી મેં પઢાઇ સારી યાર પ્રિવિયસ વિડીયો. આ ગોટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મતલબ આમે સોલ્વ કરી સારી છે. ક્વેશ્ચન નંબર 1 ટા કમ્પ્લીટ કરી સારી છે. વિડીયો ઇમ્પોર્ટન્ટ થી જો તમે દેખી નદી જઈ દેખી નિયો પ્લેલિસ્ટ અછે પાર્શિયલ ડિફરન્સિયલ ઇક્વેશન બીએસસી મેથેમેટિક્સ ફિઝિક્સ થર્ડ સેમિસ્ટર બોલીકે સેટ તમે ચેપ્ટર પ્રિવિયસ વિડીયો દેખી પારો એન્ડ ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ યુનિટ રો મતલબ વિડીયો સબ દેખી પારો. તો જઈ કે દેખી નિયો એઠી આ પડવા ડો સ્ક્વેર ફાઇ ડિવાઇડ બાય ડો એક્સ સ્ક્વેર પ્લસ ડો સ્ક્વેર ફાઇ ડિવાઇડ બાય ડો વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0 અને તે ઇનિશિયલ કન્ડિશન દેખાય છે એટા. ઓકે સો ગિવન જહા છે સેટ સેમ ટુ સેમ લખી દેવા. આવે એટલે ફાઇટા દેખો ફંક્શન ઓફ એક્સ એન્ડ ફંક્શન ઓફ વાય સેથી યાર સોલ્યુશન કોણ હોબ ફાઇ ઇક્વલ્સ ટુ કેપિટલ એક્સ ઇન્ટુ કેપિટલ વાય સેમ મેથડ. લેટ ધ સોલ્યુશન ઓફ ધીસ ઇક્વેશન ઇઝ ફાઇ ઇક્વલ્સ ટુ કેપિટલ એક્સ ઇન્ટુ વાય ધીસ ઇઝ ઇક્વેશન 2. નેક્સ્ટ કોણ કરવા યાકુ નહીં કે સેટી પુટ કરવા ફાઇ જગ્યાએ તો પુટ કરે કોણ હોબ દેખાઓ ડો સ્ક્વેર ડિવાઇડ બાય ડો એક્સ સ્ક્વેર એક્સ વાય પ્લસ ડો સ્ક્વેર ડો વાય સ્ક્વેર ઓફ એક્સ વાય ઇક્વલ્સ ટુ 0. એટલા હોય ફંક્શન ઓફ એક્સ તો વાયટા આઉટસાઇડ જીવ કોન્સ્ટન્ટ એન્ડ એથી ફંક્શન ઓફ વાયટા રહીબો એક્સટ્રા બહાર પડાવવા જોઈએ તો વિથ રિસ્પેક્ટ ટુ વાય રહેવું છે ડેરિવેટિવ આ બોથ સાઇડ એક્સ વાય દ્વારા ડિવાઇડ કરી દેવા તો વાય ડિવાઇડ બાય એક્સ વાય પ્લસ એટલે એક્સટ્રા બહાર જાય તો એક્સ ડિવાઇડ બાય એક્સ વાય. ઓકે ડાયરેક્ટ લખી દીધી ના એટલે વાય વાય કેન્સલ તો રહેલા 1/x હવે એટલે એક્સ એક્સ કેન્સલ તો રહીબો 1/y તો પ્લસ અછે આર જસ લગાવે કોણ હોઈ જવો માઇનસરે તો માઇનસ હોઈગલા એટા. ઓકે નાઓ દેખો એટલે ડિફરન્સિયલ ઇક્વેશન મુ કોણ કહીલે એટલા હશે સેકન્ડ ઓર્ડર ડિફરન્સિયલ ઇક્વેશન એન્ડ સેકન્ડ ઓર્ડર ડિફરન્સિયલ ઇક્વેશનરે જદિ નેગેટિવ થિબો. ઓકે સેકન્ડ ઓર્ડર ડિફરન્સિયલ ઇક્વેશનર આર જસ જદિ નેગેટિવ થિબો ધેન કોન્સ્ટન્ટ કોણ હોબો એઈભળી જોટા બી ગોટ નબો. ઓકે પોઝિટિવ રહીબો કે સ્ક્વેર એમ સ્ક્વેર કિમા પી સ્ક્વેર જહા બી ન સેથી એઠી કન્સ્ટન્ટ હોબ એમ સ્ક્વેર દેખ તમે કે સ્ક્વેર નિયો પી સ્ક્વેર નિયો જહા બી નિયો. ઓકે કિછી અસુવિધા નાહી. હિયર એલએચએસ ઇઝ એ ફંક્શન ઓફ એક્સ ઓનલી દેખ એઠી એઠી જો અછી સબ ફંક્શન ઓફ એક્સ એઠી જહા અછી એઠી ફંક્શન ઓફ વાય એન્ડ આરએચએસ ઇઝ એ ફંક્શન ઓફ વાય ઓનલી દેરફોર ઇચ સાઇડ મસ્ટ બી ઇક્વલ ટુ સેમ કન્સ્ટન્ટ સે એમ સ્ક્વેર. ઓકે તો એલએચએસ ઇક્વલ્સ ટુ એમ સ્ક્વેર આરએચએસ ઇક્વલ્સ ટુ એમ સ્ક્વેર નાઓ એકુ ખાલી સિમ્પ્લિફાય કરવા દેખ. નેક્સ્ટ સિમ્પ્લિફાય કલે કોણ હોબ એટી 1/xટા મલ્ટીપ્લાય ડિવાઇડ હેગીતલા સોરી એક્સટા ડિવાઇડ હેગીતલા તો એડ આસલે મલ્ટીપ્લાય હેગલા મલ્ટીપ્લાય હેલા પોરે તાકુ એલએચએસ કો આણલે. ઓકે એલએચએસ રે પ્લસ થિલા એડ આસલે માઇનસ હેગલા ડાયરેક્ટ લખી દેજી ડો સ્ક્વેર એક્સ ડિવાઇડ બાય ડો એક્સ સ્ક્વેર માઇનસ એમ સ્ક્વેર એક્સ ઇક્વલ્સ ટુ 0 એન્ડ એડા હેજ બો ડો સ્ક્વેર વાય ડિવાઇડ બાય ડો વાય સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર વાય ઇક્વલ્સ ટુ 0 ખાલી સિમ્પ્લિફાય કરા હેજી આઉ કિછી નાઈ તમે નિજે કરી પરબો. નાઓ આ દુઇટા કોણ ઓર્ડિનરી ડિફરન્સિયલ ઇક્વેશન ઓર્ડિનરી ડિફરન્સિયલ ઇક્વેશન કોઈ સોલ્વ કરાય જેમતી આગળ કરુલો સેમતીકા તો તાર સોલ્યુશન કમે ડાયરેક્ટ લખવા દિઝ આર ઓર્ડિનરી ડિફરન્સિયલ ઇક્વેશન્સ એન્ડ દેર સોલ્યુશન્સ આર ઇટી એક્સ તો એક્સ ઇક્વલ્સ ટુ હબ એ વન ઇ ટુ દર એમ એક્સ પ્લસ બી વન ઇ ટુ દર માઇનસ એમ એક્સ. ઓકે જો મેથડ સોલ્વ કરાય કમ્પ્લીમેન્ટરી ફંક્શન પ્લસ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ મને થઈ સે મેથડ એટી એપ્લાય કરાય છે. ઓકે તો એટી પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ વેલ્યુ 0 હોઈ જવ જેહેતુ આર જસ્ટ 0 અછે આવો એટલે જેહેતુ હોમોજેનિયસ ડિફરન્સિયલ ઇક્વેશનટા સેથીપાઈ એઠી આવ કમ્પ્લીમેન્ટરી ફંક્શન સોરી પર્ટિક્યુલર ઇન્ટિગ્રલટા રહીબો નાહી ખાલી કમ્પ્લીમેન્ટરી ફંક્શનટા અછે એન્ડ એઠી વાય તો વાય વેલ્યુ કોણ એ ટુ કોસ એમ વાય પ્લસ બી ટુ સાઇન એમ વાય. ઓકે એઠી જો એ વન બી વન હોઉચે એટા મને કન્સ્ટન્ટ એ ટુ બી ટુ બી કન્સ્ટન્ટ આ જો એમ મને નહીં છે યાકુ નેલા પરે જો ઓક્ઝિલરી ડિફરન્સિયલ ઇક્વેશન બહાર કરાજે ઓક્ઝિલરી ડિફરન્સિયલ ઇક્વેશન રો સોલ્યુશન હોબો એટા ગોટે છે એમ આ ગોટે માઇનસ એમ આ એઠી દીટા એમ એમ આઈ. ઓકે જેતેબળે કોમ્પ્લેક્સ રૂટ આસીબો સેતેબળે સોલ્યુશન એ ટાઈપ રો આસે ઓક્ઝિલરી ડિફરન્સિયલ ઇક્વેશન રો સોરી ઓક્ઝિલરી ઇક્વેશન રો જદી રૂટટા કોમ્પ્લેક્સ આસીલા ધેન સે સમયરે એભળી સોલ્યુશન બહાર. ઓકે તો સે મેથડ એટી સોલ્વ કરાયલા નાઓ એક્સ ર વેલ્યુ બહાર પડલા વાય ર વેલ્યુ મધ્ય બહાર પડલા તો યાકુ નહીં કે સપોર્ટ કરો ઇક્વેશન 2 રે જોડા ફર્સ્ટ આમે કન્સિડર કરુથલે સો ઇક્વેશન 2 બિકમ્સ ફાઇ ઓફ એક્સ કમા વાય ઇક્વલ્સ ટુ એક્સ ઇન્ટુ વાય બોલીકે આમે જો લખીલે તે જગ્યાએ ખાલી લખી દઉં એક્સ ર વેલ્યુ કેતે એ વન ઇ ટુ દ્વાર એમ એક્સ પ્લસ બી વન ઇ ટુ દ્વાર માઇનસ એમ એક્સ તાપરે વાય ર વેલ્યુ
a to cos m y plus b to sin m y and this is equation 3. Okay, now given achi kon given achi initial condition phi of x comma 0 equals to 0. तो phi of x comma 0 तो phi of x comma y होची तो y जगह 0 अछि तो y रो वैल्यू 0 होबो एंड phi of x comma 0 equals to 0 होची मींस phi रो वैल्यू 0 जते बेले y equals to 0 होबो तो phi रो वैल्यू भी 0 होची तो y रो वैल्यू 0 हेले phi रो वैल्यू मते 0 होबो. नाउ ए दिटा को नेकी पुट करबा इक्वेशन 3 रे देन कोन आस देखो y रो वैल्यू 0 पुट करो एटा हिजबो 0 एटा हिजबो 0 तो sin 0 रो वैल्यू 0 तो एटा रहइबो नाही. cos 0 रो वैल्यू केते 1 तो 1 into a2 खाली गोटे रहइबो तो a2 into this देखो phi रो वैल्यू 0 पुट करले एटी phi रो वैल्यू 0 रहला एलएचएस रे एंड a2 into this a2 into this ए ब्रैकेट टर्म खाली रहला तापर सेपरेटली मल्टीप्लाई करो a1 a2 e to the power mx plus b1 a2 e to the power minus mx. ओके दिस गिव्स या द्वारा हमें कौन पाउछ देखो a रो वैल्यू तो 0 अछि एलएचएस रे देन इठी a1 a2 0 होतो b1 b2 मते 0 होबा को पड़बो ही पड़बो काहे ना एटा 0 होछि जदी इटा 0 होछि देन ए दिटा भी 0 हेले हे तो 0 होबो तो इट द a1 a2 भी 0 होबो एंड b1 a2 भी 0 का होबो. ओके इक्वेशन को सैटिस्फाई करबा को हेले ए दिटा 0 होबा को ही पड़बो. नाउ ए दिटा रे देखो इठी a1 a2 0 अछि b1 a2 0 अछि एठी भी a2 अछि एठी भी a2 अछि तो a2 का 0 हेथबो दिटा रे a2 का रहिछि आ दिटा रे वैल्यू 0 का होछि तो a2 मस्ट बी 0. दिस इज दिस नेसेसरीली इंप्लाइज दैट a2 इज टू 0. ओके ए दिटा इंप्लाइज करछि जे a2 रे वैल्यू 0 होबो बोली तो a2 रे वैल्यू बात केते बारला 0 बाहर पड़ला. नाउ आउर मते गिवन थिला क्वेश्चन रे कोन थिला phi of 0 comma y equals to 0. ओके एटा रे वैल्यू भी 0 थिला क्वेश्चन माने बगो नल वीडियो बैक कर तुम देख परबो phi of 0 comma y equals to 0 तो इठी x रो वैल्यू 0 y टा सिंपल अछि. ओके तो x रो वैल्यू 0 x रो वैल्यू 0 हेले phi रो वैल्यू मते 0 होछि तो phi रो वैल्यू 0 याको नेकी अगेन इक्वेशन 3 रे पुट करो. इक्वेशन 3 रे पुट करले देखो केते पुट करबो x रो वैल्यू 0 तो इट द्वार एटा तो 0 0 हो जाउछि इट द्वार 0 इट द्वार 0 तो 1 तो 1 into a1 a1 b1 का रहइबो a1 plus b1 काहे ना इट द्वार 0 इट द्वार 0 हो जइबो आ इट द्वार 0 वैल्यू केते 1 तो a1 plus b1 का रहइबो एटा a1 plus b1 आ इठी केते पुट करू छे x रो वैल्यू 0 पुट करू थी इठी तो नाही. ओके इठी x नाही किंतु 8 रो वैल्यू 0 अछि तो 8 रो वैल्यू 0 मींस एटा भी 0 हो जइबो खाली एटा ही रहइबो b2 sin my सेते पई खाली b2 sin my खाले लिखाय छै जेहेतु 8 रो वैल्यू 0 एटी बाहर करै छै तो ई आउ रहइबो नाही तो a1 plus b1 b2 sin my. नाउ ई रो वैल्यू तो 0 अछि phi रो वैल्यू 0. ओके इठी तो 0 होबो जेहेतु phi रो वैल्यू 0 सेते पई एलएचएस भी 0 का रहला. नाउ याको जेंती हमें करथले ठीक से भली इधर मध्य हमें पाई परबा दिस गिव्स a1 b2 equals to 0 एंड b1 b2 मध्य 0 का हबो. ओके a1 b2 equals to 0 एंड b1 b2 equals to 0 एज b2 इज नॉट इक्वल टू 0 b2 0 हबो नै काहे ना एठी हम देखि छे. ओके b2 रो वैल्यू 0 हबो नै काहे ना जदी एटा 0 हेतन त टोटल टा 0 हे दिसन 0 से मल्टीप्लाई हेले इक्वेशन का एग्जिस्ट करबो नै सेते पई b2 टा 0 हे पारिबो नै आ बी टू टा जेहेतु 0 होनी देन बी 1 रो वैल्यू 0 हेथिबो एठी. नाउ ए वैल्यू मन को नेकी इक्वेशन 3 रे पुट करो इक्वेशन 3 रे. ओके जदी इनिशियल कंडीशन दे छी देन ही एसो करियो पड़बो नहले जदी इनिशियल कंडीशन दे नी देन खाली एतकी ही लिख देले आंसर कंप्लीट हे जइबो. ओके इनिशियल कंडीशन देथले ही ए सब सॉल्व करियो पड़बो तो ए सब वैल्यू से रिपोर्ट करले कोन आसे देखो इक्वेशन 3 रे अगेन इक्वेशन 3 रे पुट करो phi ऑफ x कॉमा y a1 e to the power mx. ओके a1 e to the power mx b1 तो रहइबोनी b1 रो वैल्यू 0. ओके एठी बाहर कर छ b1 रो वैल्यू 0 सेति में ई आउ रहइबो नै. ओके a1 e to the power mx का रहला तापर b2 sin my b2 sin my का रहइबो कहना 8 रो वैल्यू मते 0 बाहर कर छ एठी तो ये भी 0 ये भी 0 खाली रहला a1 e to the power mx b2 sin my से जो बिट लिख दियो. नाउ a1 into b2 a1 b2 तो कांस्टेंट तो दीटा मल्टीप्लाई हेले गो कांस्टेंट के आसीबो. नेक्स्ट कोन करबा
phi equals to a1 b2 pi likhidawa simple c. Okay, to c into e to the power mx sin my a1 b2 pi khali gote constant likhidale c. तो फाइव इक्वल टू है सी इट द्वर एम एक्स सैन एम वाई दिस इज द रिक्वायर्ड सल्यूसन. ओके तो ये आंसर कम्प्लीट हो जाए. तो जो भिड कि जाना पाइल देन डोंट फॉरगेट टू लाइक एंड सब्सक्राइब एंड नेक्स्ट भिडियो आउ कितने इंपोर्टेंट क्वेश्चन सॉल्व करवा. थैंक यू.